नमस्कार विद्यार्थी मित्रों, गुड मॉर्निंग। विषय विज्ञान पाठ बे आपणे आसपासना द्रव्यो शोधशे। विद्यार्थी मित्रों, पृथ्वी ने तत्वनो खजानो कहेवामां आवे छे। कारण के पृथ्वी ने शा माटे तत्वनो खजानो कहेवामां आवे? कारण के पृथ्वीना त्रण विभागो मित्रों, जेवा के मृदावरण, जलावरण अने वातावरण, पृथ्वीना जे आ त्रण विभागो छे के मृदावरण, जलावरण अने वातावरण, आपणने केटला तत्वो प्राप्त थाय छे, एटले के केटला पदार्थो प्राप्त थाय छे। मित्रों, आ जे पदार्थो पृथ्वीना आ त्रण विभागमांथी आपणने जे प्राप्त थाय छे मित्रों, ते शुद्ध होता नथी, पण तेमां केटलीक अशुद्धिओ रहेली होय छे। एटले के पृथ्वीना आ त्रण विभागोमांथी आपणने प्राप्त थता तत्वो, એટલે કે જે પદાર્થો પ્રાપ્ત થાય, જે મળે છે પદાર્થો મિત્રો, તે અશુદ્ધ સ્વરૂપે હોય છે। એટલે કે તે પદાર્થમાં કેટલીક અશુદ્ધિઓ રહેલી હોય છે મિત્રો, અને તે પદાર્થમાંથી આ અશુદ્ધિઓને દૂર કરી પદાર્થને શુદ્ધ કરવામાં આવે છે મિત્રો। અને આ પદાર્થ હોય, એ પદાર્થને શુદ્ધ કરવા માટે તેમાંથી જે અશુદ્ધિને દૂર કરવામાં આવે તેના માટે અલગીકરણની કેટલીક જુદી જુદી પદ્ધતિઓનો ઉપયોગ થાય છે મિત્રો। આ અલગીકરણની જે જુદી જુદી પદ્ધતિઓનો જે ઉપયોગ થાય તેમાંની એક પદ્ધતિ છે જેને ભિન્ન કારીગરણી કહેવામાં આવે છે મિત્રો, અને આ ભિન્ન કારીગરણીને અલગીકરણની ગરણી પણ કહેવામાં આવે મિત્રો। કે ભિન્ન કારીગરણી એટલે કે અલગીકરણની ગરણી, કેવા પદાર્થ હોય પદાર્થનું અલગીકરણ કરવામાં આવે, કે અલગીકરણ એટલે શું મિત્રો, કે છૂટું કરવામાં આવે, અલગ કરવામાં આવે। કોઈ બે પદાર્થનું મિશ્રણ હોય તો તેને અલગ કરવામાં આવે, એ અલગ કરવામાં એટલે કે અલગ કરવામાં આવે તેને અલગીકરણ કહેવામાં આવે મિત્રો। જેમ કે એકબીજામાં મિશ્રણ ન થઈ શકે તેવા પ્રવાહીઓને અલગીકરણ કરવા માટે અહીં ભિન્ન કારીગરણીનો ઉપયોગ થાય છે। એટલે કે એકબીજામાં મિશ્રણ ન થઈ શકે તેવા પ્રવાહીઓનું અલગીકરણ કરવા માટે, એટલે કે બંને પ્રવાહીઓને અલગ કરવા માટે ભિન્ન કારીગરણી અથવા તો અલગીકરણ ગરણીનો ઉપયોગ થાય છે મિત્રો। ઉદાહરણ તરીકે આપણે જોઈએ મિત્રો, જેમ કે પાણી અને કેરોસીન। જો પાણી અને કેરોસીનનું મિશ્રણ લેવામાં આવશે મિત્રો, તો પાણી અને કેરોસીન એવા પ્રવાહી છે કે બંને પ્રવાહીનું મિશ્રણ થઈ શકશે નહીં। આમ બંનેનું જો મિશ્રણ કરવામાં આવશે તો પાણી અને કેરોસીન બંનેને આપણે અલગ અલગ સ્તરમાં જોઈ શકીએ છીએ, માટે તેને વિષમાન મિશ્રણ કહેવામાં આવે। એટલે કે કોઈ વિષમાન મિશ્રણ હોય, એ વિષમાન મિશ્રણને ભિન્નકાર ગરણી વડે અલગ કરી શકાય છે મિત્રો। જેમ કે પાણી અને તેલ, જો પાણી અને તેલનું મિશ્રણ લેવામાં આવે મિત્રો, તો તે બંને એવા પ્રકારનું મિશ્રણ છે કે બંને એવા પ્રવાહી પદાર્થ છે જે એકબીજામાં ભળશે નહીં, જેનું સમાંગ મિશ્રણ નહીં થાય પણ વિષમાંગ મિશ્રણ થશે। આમ પાણી અને તેલનું મિશ્રણ કરવાથી આપણને પાણી અને તેલ બંને અલગ અલગ સ્તરમાં જોવા મળે છે। આમ એકબીજામાં મિશ્રણ ન થઈ શકે તેવા પ્રવાહીઓને અલગ કરવાની, એટલે કે અલગીકરણ કરવા માટે ભિન્નકારી ગરણીનો ઉપયોગ થાય છે મિત્રો, કે ભિન્નકારી ગરણીને અલગીકરણની ગરણી પણ કહેવામાં આવે। તો અહીં મિત્રો આકૃતિમાં દર્શાવવામાં છે એક ભિન્નકારી ગરણી છે મિત્રો। આ ભિન્નકારી ગરણીને સ્ટેન્ડ સાથે જોડવામાં આવે। આ ભિન્નકારી ગરણીની અંદર કેરોસીન અને પાણીનું મિશ્રણ લેવામાં આવે મિત્રો, અને અહીં એક સ્ટોપ કોક હશે મિત્રો, અને નીચે એક બીકર આપેલું છે મિત્રો। તો કે ભિન્નકારી ગરણી મિત્રો, કે અલગીકરણની એક પદ્ધતિમાં ભિન્નકારી ગરણી આવે મિત્રો। અહીં સૌ પ્રથમ ભિન્નકારી ગરણીની અંદર કેરોસીન અને પાણીનું મિશ્રણ લેવામાં આવે છે મિત્રો। આમ કેરોસીન અને પાણીનું જે મિશ્રણ અહીં ભિન્નકારી ગરણીની અંદર લેવામાં આવે તે એકબીજામાં ન મિશ્ર થઈ શકે તેવા પ્રવાહી હશે,
આથી કેરોસીન અને પાણીનો આ ભિન્નકારી ગલનની અંદર આપણને અલગ અલગ સ્તર જોવા મળે છે મિત્રો. આમ દરેક પ્રવાહી હોય પ્રવાહીને પોતાની ઘનતા હોય મિત્રો, તેમ પાણી અને કેરોસીનને પોતાની ઘનતા હોય. અહીં પાણીની ઘનતા કરતાં કેરોસીનની ઘનતા ઓછી હોય છે. આમ પાણીની ઘનતા કરતાં કેરોસીનની ઘનતા ઓછી હોવાથી કેરોસીન પાણીના સપાટી પર તરે છે મિત્રો. આમ બિનકારી ગરમીની અંદર આપણને કેરોસીન અને પાણી બંનેને અલગ અલગ સ્તર જોવા મળે છે મિત્રો. હવે બિનકારી ગરમીની અંદર જે કેરોસીન અને પાણીનું સ્તર લેવામાં આવે ત્યારબાદ મિત્રો તેને ખલેલ પહોંચાડ્યા વિના થોડી વાર મૂકી રાખવામાં આવે. આમ ખલેલ પહોંચાડ્યા વિના થોડી વાર મૂકી રાખવાથી બિનકારી ગરણીની અંદર આપણને કેરોસીન અને પાણીનું અલગ અલગ સ્તર જોવા મળે છે. હવે આપણે અહીંયા સ્ટોપ કોક, આ સ્ટોપ કોકને ખોલશું મિત્રો. આમ સ્ટોપ કોક ખોલવાથી ભિનકારી ગરણીની અંદર રહેલું પાણી અહીં નીચે મૂકેલા બીકરની અંદર આવશે મિત્રો, એટલે કે નીચે મૂકેલા બીકરમાં દાખલ થશે. હવે ધીરે 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 પાણી ભિનકારી ગરણીમાંથી નીચે બીકરમાં આવશે, પણ જ્યારે કેરોસીન, આ કેરોસીનનું જે સ્તર છે મિત્રો તે અહીં સ્ટોપ કોકની પાસે પહોંચે ત્યારે આ સ્ટોપ કોકને બંધ કરી દેવામાં આવે છે. આમ સ્ટોપ કોક બંધ કરવાથી અહીં બીકરની અંદર આપણને પાણી અને ભિનકારી ગરણીની ઉપર અહીં કેરોસીન રહી જાય છે. આમ કેરોસીન અને પાણી જેનું મિશ્રણ આપણે ભિનકારી ગરણીની અંદર લેવામાં આવેલું હતું તે બંનેના મિશ્રણને આ ભિનકારી ગરણીથી અલગ અલગ કરી શકાય છે મિત્રો. કે જેમ કે ભિનકારી ગરણીની અંદર આપણે કેરોસીન અને પાણીનું મિશ્રણ લીધું મિત્રો, આ મિશ્રણ લેવાથી તેમાં કેરોસીન અને પાણીના અલગ અલગ સ્તર થશે મિત્રો, જેમાં નીચે પાણી અને ઉપર કેરોસીન હશે. હવે જ્યારે અહીં સ્ટોપ કોક હોય, આ સ્ટોપ કોકને ખોલવામાં આવે મિત્રો, તો પાણી નીચે હોવાથી સૌ પ્રથમ નીચે બીકરમાં અહીં પાણી આવશે. અને જેવું પાણી અહીંયા નીચે આવતા આવતા પાણીનો ભાગ પૂરો થશે અને જેવું અહીં કેરોસીન હશે, કેરોસીન આ સ્ટોપ કોકની પાછળ પહોંચે મિત્રો, ત્યારે આ સ્ટોપ કોક બંધ કરી દેવામાં આવે. આમ પાણી અહીં બીકરમાં મળશે અને કેરોસીન તે બિનકારી ગરણીમાં અલગ થઈ જશે. આમ કેરોસીન અને પાણીનું જે મિશ્રણ હતું તેમાંથી પાણી અને કેરોસીનના મિશ્રણને આપણે અલગ કરીએ છીએ. આમ એકબીજામાં મિશ્રણ ન થઈ શકે તેવા પ્રવાહીઓ હોય મિત્રો, એ પ્રવાહીઓનું અલગીકરણ કરવા માટે આ ભિનકારી ગરણી હોય તેનો ઉપયોગ થાય છે મિત્રો. ત્યારબાદ સેન્ટ્રીફ્યુગેશન પદ્ધતિ મિત્રો, આમ અલગીકરણની જુદી જુદી પદ્ધતિઓમાંની એક પદ્ધતિ છે જેને સેન્ટ્રીફ્યુગેશન પદ્ધતિ કહેવામાં આવે મિત્રો. કે પ્રવાહીમાં રહેલા ઘન કણો કેટલીક વાર અતિ સૂક્ષ્મ હોવાને કારણે તે ગાળન પાત્રમાંથી પણ સહેલાઈથી પસાર થઈ જાય છે મિત્રો. કે કેટલીક વાર મિત્રો કોઈ પ્રવાહી હોય, એ પ્રવાહીની અંદર ઘન કણો રહે, હવે તે પ્રવાહીની અંદર રહેલા જે ઘન કણો હોય એ મિત્રો એટલા સૂક્ષ્મ હોય, એટલે કે એટલા નાના કે જેને સૂક્ષ્મ કહેવામાં આવે, એટલા સૂક્ષ્મ હોય કે જો તે પ્રવાહીને ગાળવામાં આવે મિત્રો, તો તે પ્રવાહીઓને જ્યારે ગાળવામાં આવે ત્યારે ગાળન પાત્ર હોય, ગાળન પાત્રમાંથી તે ઘન કણો હોય પસાર થઈ જાય છે, એટલે કે પ્રવાહીઓ એ પ્રવાહીમાં રહેલા ઘન કણો તે પ્રવાહીઓથી પ્રવાહીમાંથી અલગ થતા નથી. કે પ્રવાહીમાં રહેલા ઘન કણો કેટલીક વાર અતિ સૂક્ષ્મ હોવાને કારણે તે ગાળન પાત્રમાંથી પણ સહેલાઈથી પસાર થઈ જાય છે. કે કેટલાક પ્રવાહીઓ હોય તેમાં ઘન કણો રહેલા હોય, આ ઘન કણોને પ્રવાહીઓમાંથી અલગ કરવામાં આવે, એટલે કે છૂટા પાડવામાં આવે, પણ આ ઘન કણો એટલા અતિ સૂક્ષ્મ હોય છે કે તેને જો કોઈ ગાળન દ્વારા, એટલે કે ગાળવામાં આવે, તો તે ગાળન પાત્ર હોય તેમાંથી પસાર થઈ જાય છે, એટલે કે પ્રવાહીમાંથી અલગ થતા નથી મિત્રો.
आम दालन पद्धति थी अलग अलगीकरण शक्य नहीं। आम प्रवाही में जो आवा कोई घन कणों हो कि जे अति सूक्ष्म हो आवा अति सूक्ष्म घन कणों ने प्रवाही माथी गाळण पद्धति द्वारा अलगीकरण एटले के अलग करवो शक्य नथी। त्यारे आवा प्रवाहीनी अंदर रहेला घन कणों हो तेने अलग करवा माटे सेंट्रीफ्युगेशन पद्धति हो तेनो उपयोग थाय छे। के आम आवा मिश्रण ने सेंट्रीफ्युगेशन पद्धति द्वारा अलग करी शकाय। के जो आवो कोई मिश्रण हो एटले के कोई प्रवाहीनी अंदर अति सूक्ष्म घन कणों आवेला होय एने अति सूक्ष्म घन कणों ने प्रवाही माथी जो अलग करवा होय एटले के तेनु जो अलगीकरण करवो होय मित्रों त्यारे सेंट्रीफ्युगेशन पद्धति होय तेनो उपयोग करवामां आवे। मित्रों तो सेंट्रीफ्युगेशन पद्धति नो एक सिद्धांत छे मित्रों के शुं के सेंट्रीफ्युगेशन यंत्र ने झड़पथी गोल घुमाड़ी त्यारे भारे कणों केन्द्र तरफ नीचे बेसी जाय छे अने हल्का कणों ऊपरनी तरफ वहे छे। आम सेंट्रीफ्युगेशन पद्धति नो एक सिद्धांत छे मित्रों के जे आ सेंट्रीफ्युगेशन यंत्र छे ई यंत्र ने झड़पथी गोल घुमावे एटले के झड़पथी गोल गोल फेरववामां आवे। आम यंत्र ने ज्यारे झड़पथी गोल गोल फेरववामां आवे मित्रों त्यारे प्रवाही होय प्रवाहीमां रहेला भारे कणों होय भारे कणों केन्द्र तरफ नीचे बेही जाय एटले के प्रवाहीनी अंदर जे भारे कणों होय ई केन्द्र होय केन्द्रनी नजीक नीचे बेही जाय छे अने हल्का कणों होय ते ऊपरनी तरफ वहे छे એટલે કે પ્રવાહીની અંદર કેટલાક હલકા કણો હોય તે ઉપર તરફ આવે છે મિત્રો કે સેન્ટ્રીફ્યુગેશન યંત્રને ઝડપથી ગોળ ઘુમાવે ત્યારે ભારે કણો કેન્દ્ર તરફ નીચે બેસી જાય અને હલકા કણો ઉપરની તરફ વહે છે કે આમ પ્રવાહી હોય મિત્રો એ પ્રવાહીમાં કોઈ ઘન કણો હોય એ ઘન કણો એટલા અતિ સૂક્ષ્મ હોય છે મિત્રો કે તેનું જો ગાળણ કરવામાં આવે તો તે ગાળણ પત્રમાં ગાળણ પાત્રમાંથી સીધા પસાર થઈ જાય છે એટલે કે તેનું અલગીકરણ નથી થતું એટલે કે પ્રવાહીમાંથી ઘન કણો છૂટા પડતા નથી। ત્યારે આવા પ્રવાહી હોય કે જેની અંદર આવા અતિ સૂક્ષ્મ ઘન કણો રહેલા હોય તેને અલગ કરવા માટે સેન્ટ્રીફ્યુગેશન પદ્ધતિનો ઉપયોગ થાય। પણ સેન્ટ્રીફ્યુગેશન પદ્ધતિ કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે તો કે સેન્ટ્રીફ્યુગેશન યંત્ર હોય તેને ઝડપથી ગોળ ઘુમાવવામાં આવે એટલે કે ઝડપથી તેને ગોળ ગોળ ફેરવવામાં આવે મિત્રો। આમ જ્યારે તેને ઝડપથી ગોળ ગોળ ફેરવવામાં આવે ત્યારે તેમાં રહેલા ભારે કણો હોય તે કેન્દ્રની પાસે નીચે બેહી જાય છે અને જ્યારે તેમાં રહેલા હલકા કણો હોય મિત્રો તે હલકા કણો ઉપરની તરફ વહે છે એટલે કે ઉપરની તરફ આવે છે મિત્રો। ત્યારબાદ અલગીકરણની જુદી જુદી પદ્ધતિઓ છે મિત્રો। આ જુદી જુદી પદ્ધતિઓમાંની એક પદ્ધતિ ઉદ્ધર્વ પાતન પદ્ધતિ છે મિત્રો। તો કે ઉદ્ધર્વ પાતન પદ્ધતિ એટલે શું મિત્રો કે અશુદ્ધિમાંથી ઉદ્ધર્વ પાતન પામી શકે તેવા બાષ્પશીલ ઘટકોને અલગ કરવા માટે ઉદ્ધર્વ પાતન પદ્ધતિ વપરાય છે મિત્રો। કે જેમ કુદરતમાંથી આપણને કેટલા પદાર્થો પ્રાપ્ત થાય છે મિત્રો આમ કુદરતમાંથી આપણને કેટલાક પદાર્થો જે પ્રાપ્ત થાય તે શુદ્ધ હોતા નથી તેમાં અનેક પ્રકારની અશુદ્ધિઓ વળેલી હોય છે મિત્રો। આમ તે પદાર્થમાંથી અશુદ્ધિઓને દૂર કરી આપણે તેને શુદ્ધ પદાર્થ મેળવીએ છીએ। અશુદ્ધ પદાર્થ મેળવવા માટે તે પદાર્થમાંથી અશુદ્ધિને દૂર કરવામાં આવે મિત્રો। તો આવી કેટલીક અશુદ્ધિ હોય છે એટલે કે કેટલાક પદાર્થની અંદર એવા પ્રકારની અશુદ્ધિઓ હોય છે કે જે અશુદ્ધિઓમાંથી ઉદ્ધર્વ પાતન પામી શકે તેવા બાષ્પશીલ ઘટકો હોય તેને અલગ કરવા માટે ઉદ્ધર્વ પાતન પદ્ધતિ વપરાય એટલે કે કેટલાક પદાર્થ હોય તેની અંદર કેટલીક અશુદ્ધિ રહેલી હોય એ અશુદ્ધિની અંદર કેટલાક બાષ્પશીલ દ્રાવ્યો હોય છે મિત્રો એટલે કે બાષ્પશીલ ઘટકો હોય છે જે ઉદ્ધર્વ પાતન પામી શકે તેવા હોય છે માટે તેને ઉદ્ધર્વ પાતન પદ્ધતિથી દૂર કરી શકાય છે મિત્રો કે ઉદ્ધર્વ પાતન પદ્ધતિ। કે કેટલીક અશુદ્ધિ હોય મિત્રો એ અશુદ્ધિઓમાંથી ઉદ્ધર્વ પાતન પામી શકે તેવા કેટલાક બાષ્પશીલ ઘટકો હોય એટલે કેટલીક અશુદ્ધિની અંદર બાષ્પશીલ ઘટકો રહેલા હોય
અને જે અશુદ્ધિની અંદર બાષ્પશીલ ઘટકો રહેલા હોય એ વળી ઉદરોપાતન પામી શકે તેવા હોય, માટે તેને ઉદરોપાતન પદ્ધતિ વપરાય છે. એટલે કે ઉદરોપાતન પદ્ધતિનો ઉપયોગ કરીને તે બાષ્પશીલ ઘટકોને તેમાંથી દૂર કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ કે એમોનિયમ ક્લોરાઇડને ગરમ કરતા તે ઘનમાંથી સીધું વાયુ સ્વરૂપમાં રૂપાંતર પામે છે. મોટા ભાગે મિત્રો, કોઈ પણ પદાર્થ હોય, જો તે પદાર્થને ગરમી આપવામાં આવે તો તેનું સૌપ્રથમ પ્રવાહીમાં રૂપાંતર થાય, અને ત્યારબાદ તેને ગરમી આપવામાં આવે તો તેનું પ્રવાહીમાંથી વરાળ સ્વરૂપમાં રૂપાંતર થાય. પણ અહીં ઉદ્રોપાતન પામતા પદાર્થો એવા હોય મિત્રો કે જેને ગરમ કરવાથી તેને સીધે સીધું વાયુ સ્વરૂપમાં રૂપાંતર થાય છે. જેમ કે અહીં એમોનિયમ ક્લોરાઇડને ગરમ કરતા તે ઘનમાંથી સીધું વાયુ સ્વરૂપમાં રૂપાંતર પામે. આમ અહીં એમોનિયમ ક્લોરાઇડ છે મિત્રો, એ એમોનિયમ ક્લોરાઇડ ઘન પદાર્થ છે મિત્રો. જો તેને ગરમ કરવામાં આવે મિત્રો તો તેના ઘન સ્વરૂપમાંથી તે સીધું વાયુ સ્વરૂપમાં રૂપાંતર પામે છે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ કે ઉદ્રવપાતન કરી શકાય તેવા પદાર્થો, કે ક્યાં ક્યાં પદાર્થનું ઉદ્રવપાતન કરી શકાય, અથવા તો ક્યાં ક્યાં પદાર્થનું ઉદ્રવપાતન કરી તેનું અલગીકરણ કરી શકાય, એટલે કે તેને શુદ્ધ કરી શકાય. તો કે એમોનિયમ ક્લોરાઇડ, જેને ગરમ કરવાથી તેમાંથી મીઠું છૂટું પડશે મિત્રો, જેનું ઉદ્રવપાતન થશે. કપૂર, નેફ્થલિન, એન્થ્રેસિન, અહીં જે પદાર્થ આપેલા છે મિત્રો કે એમોનિયમ ક્લોરાઇડ, કપૂર, નેફ્થલિન અને એન્થ્રેસિન, આ દરેક પદાર્થનો ઉદ્રવપાતન કરી શકાશે, અને તેનું ઉદ્રવપાતન કરવાથી તે તેના ઘન સ્વરૂપમાંથી સીધા વાયુ સ્વરૂપમાં રૂપાંતર પામે, એટલે કે તેને ગરમી આપવાથી તે ઘન સ્વરૂપમાંથી તેનું વાયુ સ્વરૂપમાં રૂપાંતર થાય, અને જેને ઉદ્રોપાતન પદ્ધતિ દ્વારા શુદ્ધ કરી શકાય, એટલે કે તેમાંથી અશુદ્ધિ દૂર કરી શકાય છે મિત્રો. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો, હેવ એ નાઇસ ડે.